બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાડંગપુર ગામના માજી સરપંચના હત્યારાનું સસ્પેન્સ બરવાડા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યું છે ને કે નાની વાત મોટી થાય છે અને અંતે જીવ ખોવાય છે આવી ઘટના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામે પ્રકાશમાં આવી છે સાળંગપુર દુનિયામાં કષ્ટભંજન હનુમાનજીનું ધામ તરીકે પ્રચલિત છે અહી ગોકુળ આઠમના દિવસે ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચના પતિ મેરુભાઈ દાદભાઈ ખાચર જેવું ટ્રાફિકનું સંચાલન કરતા વાહન વ્યવસ્થિત પાર્ક કરવાની સલાહ આપવા જતા તેને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો તો શું ઘટના બની છે જોઈએ વિગતવાર ત્યારે જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલ બીએપીએસ મંદિરના ગેટ પાસે આવેલ સાત હનુમાનજી મંદિર પર દર વર્ષે નવી ધજા ચડાવીને ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે ગામના પૂર્વ સરપંચ હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલના સરપંચના પિતા મેરુભાઈ દાદભાઈ ખાચર વચ્ચે જવાબદાર વ્યક્તિ તરીકે અને ગામના આગેવાન તરીકે ભીડભાડ હોવાથી ટ્રાફિકને નિયંત્રણ કરી વાહનની અવરજવર વ્યવસ્થિત ચાલુ રહે તે હેતુથી એક બાઇકને લઈને આવેલ અજાણ્યા એ સબને પોતાનું બાઇક વ્યવસ્થિત મૂકવાનું કહેલ જે બાઇક સવારને લાગી આવતા ત્યાં બાજુમાં નીચે પડેલ લાકડા વડે અચાનક જ પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલા બાદ તે બાઇક સવાર પોતાની સાથે રહેલ મહિલા તેમજ બાળકને લઈને ત્યાંથી નાસ્ત આગળ જતા નારાયણ કુંડના મંદિરના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે હુમલા બાદ ગામના લોકો ભેગા થઈ જતા તેમના પરિવારને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાંથી એમની તબિયત નાજુક હોવાથી ભાવનગર ડોકટર કાલરિયા સાહેબના દવાખાને લઈ જવાયા બાદ હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા ત્યારબાદ ગત તારીખ ચાર નવ બે ના રોજ તેમનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે આ મામલો જીવલેણ હુમલા બાદ હવે હત્યામાં પરિણમ્યો છે ત્યારે મરનારના પુત્ર ઉદયભાઈ ખાચરી બરવાડા પોલીસમાં સમગ્ર ઘટનાની જાણ થતાં જ બરવાડા પોલીસ અલર્ટ થઈને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નો નોંધ્યો હતો અને સ્થળ પર વાતની ગંભીરતાને સમજીને તાત્કાલિક બરવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા જે બાદ ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટુકડીઓ બનાવી હતી અને આરોપી કોણ છે તેની તપાસ હાથ ધરી હતી આરોપીને પકડવો એ પડકારરૂપ હતો તેમ છતાં આરોપીની ઓળખ થવામાં પોલીસને અંતે સફળતા મળી હતી હા સર શાળાપુરના સર્પન ને અત્યારે વિગત છે બે તારીખ ત્રણનો વઢારના રોજ જન્માષ્ટમીના દિવસે સાળેનપુર ગામે સાત હનુમાન મંદિરે મરણ જનાર મેરુભાઈ દાદુભાઈ ખાચર ત્યાં પાર્કિંગ અને ત્યાં એનો ધઝાનું કાર્યક્રમ ચાલતો હોય ત્યાં હતાં ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં બાઇક પાર્ક કરવા માટે બોલાચાલી કરેલી અને મેરુભાઈને એક લાકડાનો ધોકો મારી દીધેલો અને પ્રથમ ત્રણસો સાતનો ગુનો દાખલ કરવામાં આવેલ બાદ મેરુભાઈનું સારવાર દરમિયાન અવસાન થતાં આ ગુનામાં ત્રણસો બેનો ઉમેરો કરી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે બાદ આ કામે તપાસ દરમિયાન આરોપીને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજી તેમજ અમારા ઉપરી અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા સાહેબ ડીવાય સાહેબ એલસીબી શાખાના અધિકારી એસઓજી શાખાના અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ તજવીજ કરતાં આ કામે ગુનામાં આરોપી સંજયભાઈ શામજીભાઈ ગળથારા રે રાજપરા તાલુકો જિલ્લો બોટાદ અને હાલ આર્મીમાં નોકરી કરતો હોય તેવું તપાસ દરમિયાન ખુલ્લું પમેલું બાદ તપાસ દરમિયાન આરોપીને શોધી કાઢી અને ધરપકડ કરવા માટે અમોને તપાસ દરમિયાન માહિતી મળતા નાસિરાબાદ અજમેર રાજસ્થાન મુકામે નોકરી કરતો હોય ત્યાંથી આરોપીની વીસ તારીખના રોજ ત્રણ વાગે ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ ચોવીસ તારીખના રિમાન્ડ ઉપર છે આરોપી છેલ્લા સાતેક વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે અને જન્માષ્ટમીના દિવસે ત્રણેક દિવસની ત્યાંથી આર્મીમાંથી રજા ઉપર આવેલો અને તે અને તેના પત્ની સાથે તે દર્શન કરવા માટે સાળિંગપુરમાં આવેલો અને તે દરમિયાન આ બનાવ બનેલ છે તારીખે માજી હત્યા છે ગઈ ત્રણ તારીખના રોજ જન્માષ્ટમીના દિવસે સાળંગપુર ગામે સાત હનુમાન મંદિર પાસે જે ઘટના ઘટેલ તે બાબતમાં મેરુભાઈ દાદુભાઈ ખાચરને એક અજાણ્યા માણસે મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલી થયેલી અને એક લાકડાનો ધોકો માથાના ભાગે મેરુભાઈને મારી દીધેલ અને સારવારમાં ભાવનગર લઈ ગયેલા પ્રથમ ત્રણસો સાતનો ગુનો દાખલ કરેલો બાદ સારવાર દરમિયાન મેરુભાઈનું અવસાન થતાં આ ગુનામાં ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલ છે અને પ્રથમ ગુનો અનડિટેક હોય એટલે ગુનો શોધી કાઢવા માટે અમારા ઉપરી અધિકારી જિલ્લા પોલીસવાળા સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન એલસીબી પીએ એલસીબી સાહેબ તથા એસઓજી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમુએ ગુનો શોધી કાઢવા માટે આરોપી સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરેલી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરતાં આરોપી સંજય શામજી ગળથરા હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામેલું બાદ આરોપીને પકડવા માટે અમે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ કરતાં આરોપી આર્મીમાં સર્વિસ કરે છે અને રાજસ્થાન અજમેર નાસિરાબાદ આર્મી કેમ્પમાં સિપાહી તરીકેની નોકરી કરે છે તેવું અમને તપાસ દરમિયાન જણાયેલું બાદ આ કામે આરોપીનું ધરપકડ કરવા માટે અમો રાજસ્થાન ગયેલા અને ગઈ તારીખ વીસ નવ અઢારના રોજ ત્રણ વાગ્યે મેં આરોપીની રાજસ્થાન નાસીરાબાદ આર્મી કેમ્પથી ધરપકડ કરેલ છે આરોપીની હાલ ચોવીસ તારીખ સુધી રિમાન્ડ હેઠળ છે આ ગુનાની તપાસ ચાલુ છે વિજયસિંહ ચુડાસમા સાથે હરેશ પટગીર કેટીવી ન્યૂઝ ગુજરાતી બોટાદ